चलो विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में पूर्ण तरंग रेक्टिफायर की बात करी थी अने ए पूर्ण तरंग रेक्टिफायर अने अर्ध तरंग रेक्टिफायर जे बन्ने थियरी भेणा, तो बन्ने थियरी में तमने एक वस्तु एवी कीधी थी कि ज्यारे एसी तरंगो इनपुट तरीके अंदर जाय छे त्यारे आपणे एवुं कीधुं हतुं कि फॉरवर्ड बायस में प्रवाह पसार थाय, रिवर्स बायस में प्रवाह पसार न थाय, परंतु खरेखर रिवर्स बायस में पण थोड़ो प्रवाह पसार थाय छे અને એની કારણે જે આઉટપુટ મળે તે આઉટપુટ શુદ્ધ ડીસી પ્રવાહ નથી હોતો, તે આઉટપુટમાં કઈક એસી ઘટકો ભળેલા હોય છે. તો આપણે તો જે વાત કરીએ તેમાં શુદ્ધ ડીસી પ્રવાહ જોઈએ. શુદ્ધ ડીસી પ્રવાહ જોઈએ એટલે શું કરવું પડે? તો કે એની અંદરથી તમારે જે આઉટપુટની અંદરથી જે એસી ઘટકો છે, એસી ઘટકોને દૂર કરવા પડે. એસી ઘટકો એટલે શું છે? તો કે એસી પ્રવાહ છે, એસી પ્રવાહને દૂર કરવો. પ્રવાહને દૂર કરવો હોય એટલે તમે નાનપણથી ભણો છો કે પ્રવાહને દૂર કરવો હોય તો અવરોધ આપવો પડે. અવરોધ આપવો એટલે એટલો પ્રવાહ ઓછો થતો જાય, બરાબર? કારણ કે I બરાબર V અપોન R થાય. તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે આજે. એટલે આજે આપણે વાત કરશું ફિલ્ટર પરિપથોની. ફિલ્ટર પરિપથ એટલે શું છે? કે આજે રેક્ટિફાયર છે, રેક્ટિફાયરની અંદર એસી કે ડીસી, સોરી, જે એસી ઘટકો છે અથવા તો અશુદ્ધ એસી ઘટકો છે એને દૂર કરીને શુદ્ધ ડીસી આઉટપુટ મેળવવા માટે ફિલ્ટર પરિપથનો ઉપયોગ થાય છે, બરાબર? એટલે કે ફિલ્ટર પરિપથ તો એનો ઉપયોગ પહેલા તો કે પૂર્ણ તરંગ અથવા અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ, આમ તો એવું લખીએ મળતો ડીસી વોલ્ટેજ કે ડીસી પ્રવાહ, તે સમય સાથે થોડો બદલાતો હોય છે, બરાબર? કારણ કે રિવર્સ બાયસ ની અંદર એ પ્રવાહ પસાર થશે એની કારણે શું થાય છે, એ સમય સાથે થોડોક બદલાતો હોય છે. હવે સમય સાથે થોડોક બદલાતો હોય છે એનો અર્થ એવો થયો કે આ જે ડીસી પ્રવાહ છે તે ડીસી પ્રવાહ શુદ્ધ હોતો નથી, તેમાં એસી ઘટકો પડેલા હોય છે, બરાબર? આ જે ડીસી પ્રવાહ હોય છે શુદ્ધ નથી હોતો, તેમાં એસી ઘટકો પડેલા હોય છે. એટલે હવે આપણે કઈક એવું કરવું પડે કે આ એસી ઘટકોને દૂર કરવા પડે. પ્રવાહ દૂર કરવો છે તો હમણાં મેં કીધું એમ અવરોધનો ઉપયોગ કરવો પડે. ડીસી હોય ને, ડીસી તો ડીસીની અંદર અવરોધ તમને ખબર છે કે ડીસીની અંદર તો અવરોધ એટલે આ એસીના અવરોધો, કેપેસિટર એક આવે, બીજું એક ઇન્ડક્ટર આવે. ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું તારનું ગૂંચડું, એ આપણે છઠ્ઠા કે સાતમા ચેપ્ટરમાં ભણવાનું છે. આ ચેપ્ટર પૂરું થશે એટલે પછી આપણે પાર્ટ વનના ચેપ્ટર જ શરૂ કરશું, બરાબર? બીજા ચેપ્ટરથી, પહેલું ચેપ્ટર આપણે થઈ ગયું છે એટલે બીજા ચેપ્ટરથી શરૂ કરશું પછી, એ તમારે બધા થોડા ઘણા જે આના ડાઉટ છે તે સોલ્વ થશે, બરાબર? એમાં બીજું કઈ નવું નથી. ઇન્ડક્ટર આવે, ઇન્ડક્ટર એક પ્રકારનું તારનું ગૂંચવું. તમે 10મા ધોરણમાં સોલેનોઇડ શબ્દ ભણી ગયા છો, બરાબર? સોલેનોઇડ, આવો તારનું ગૂંચવું, અને ઇન્ડક્ટર પણ કહેવાય કે એમાં એસી પ્રવાહ પસાર થાય ત્યારે એમાં ઇન્ડક્ટર બને. એના વિશે બહુ ડિટેલમાં અત્યારે વાત નથી કરવી, પણ એનો ઉપયોગ થાય છે તારના ગૂંચવાનો, આવો, કારણ કે એક પ્રકારનો આપણે અવરોધ ઉપયોગ કરવાનો છે. તો આ એસી ઘટકોને દૂર કરવા, તો એસી ઘટકોને દૂર કરવા માટે ઊંચું કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર, આ કેપેસિટરની નેની હમણાં બહુ ચિંતા નહીં કરતા, એ આપણે પછી ભણશું. ઊંચું કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર, સોરી, એક્સી બરાબર ઊંચું નહીં, નીચું, અને ઊંચું ઇન્ડક્ટન્સ ધરાવતો ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે, અને અથવા ગમે તે જશે, એટલે એની અંદર કે આ એસી ઘટકોને દૂર કરવા માટે આ જે રેક્ટિફાયર છે તે રેક્ટિફાયર સાથે માત્ર કેપેસિટર
માત્ર ઇન્ડક્ટર અથવા બંનેને જોડવામાં આવે છે. ઇન્ડક્ટર અને કેપેસિટરને શું કામ જોડવામાં આવે? કારણ કે ઇન્ડક્ટર અને કેપેસિટર એસી અવરોધ છે. જેમ ડીસી અવરોધ એટલે આર કહો ને, આમ કરો એ બરાબર, એ ડીસી અવરોધ. આ ઇન્ડક્ટર અને કેપેસિટર એસી અવરોધ છે બરાબર. કેપેસિટર વિશે આપણે બીજા ચેપ્ટરમાં ભણવાનું છે, ઇન્ડક્ટર વિશે છઠ્ઠા કે સાતમા ચેપ્ટરમાં ભણવાનું છે. જનરલી આપણે લાઈનમાં જ લેતા હોઈએ છીએ, પણ આ વર્ષે આપણે પાછળના ચેપ્ટરથી શરૂ કર્યું છે બરાબર. તો ઇન્ડક્ટર અને કેપેસિટર હોય છે, એનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રકારનો શું કહેવાય, એસી અવરોધ છે, એસી પ્રવાહ છે, એસી પ્રવાહને દૂર કરી શકો બરાબર. હવે જે આપણે વાત કરી હતી, હવે એની ફિલ્ટર પરિપથની સર્કિટ, તો એની સર્કિટ કઈ પ્રકારની આવે? આપણે જે રેક્ટિફાયરની વાત કરી હતી, રેક્ટિફાયર એટલે એની અંદર જે આટલો ભાગ હતો અત્યારે એમને દોરી નાખું છું બરાબર. હલો, અર્ધ તરંગ હોય તો એક ડાયોડ, પૂર્ણ તરંગ હોય તો બે ડાયોડ બરાબર. પછી અહીંયાથી એક આપણે અવરોધ આર એલ અવરોધ જોડ્યો હતો, અને અહીંયા આપણે આઉટપુટ જોડ્યો હતો. આવું કંઈક આપણે સર્કિટ દોર્યું. તો આ સર્કિટનો જે આટલો ભાગ છે, આટલો ભાગ એને રેક્ટિફાયર કહેવાય બરાબર. આટલો ભાગ રેક્ટિફાયર. તો કરવામાં શું આવે? આ તમારે આવી તમારે નથી દોરવાની, તમારે ફિલ્ટર પરિપથ પૂછાય એટલે તમારે કઈક આ રીતે દોરવાનું. આ તમારે દોરવાની નથી, તમારે આ દોરવાની, રેક્ટિફાયર. એટલે એનો અર્થ થઈ ગયો, આવું ચોરસ ચોરસ દોરો એટલે આટલો ભાગ અંદર આવી ગયો. પછી પૂર્ણ તરંગ હોય કે અર્ધ તરંગ હોય બરાબર. અને તેની આગળ જે આ લોડ અવરોધ આર એલ આવે, અને અહીંયાથી આપણે ખબર છે એવું કીધું તો આઉટપુટ જોડવાનું બરાબર. આપણે જે ઓલું મેં તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું હતું કે મોબાઈલની પિન અંદર જોડો, એ પિન એટલે આઉટપુટ. તો અહીંયા કેપેસિટર આવી રીતે લીટા દોરો, એને કેપેસિટર કહેવાય, અથવા ઇન્ડક્ટર, અથવા બંને જોડવામાં આવે છે બરાબર. એટલે હવે શું થશે, કેપેસિટર છે ને, કેપેસિટર એ એસી અવરોધ છે. એટલે જે એસી ઘટકો હશે ને તે અહીંયાથી નીચે જશે, એસી ઘટકો નીચે આવી જશે. આઈથી તો બધો ડીસી જ બહાર આવતો હતો બરાબર, તમને યાદ હશે. અહીંથી તો આપણે ખાલી બધા એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, એટલે અહીંયાથી તો ડીસી જ બહાર આવતો હતો. તો એને કારણે શું થશે, અહીંયાથી જે એસી ઘટકો હશે, કારણ કે સી કેપેસિટર છે ને એસી સ્વીકારશે, ડીસી નહીં સ્વીકારે. એટલે કેપેસિટરની અંદરથી છે ને બધા જે પ્રવાહ છે આ રીતે એસી ઘટકો જેટલા હશે એ એસી ઘટકો અહીંયાથી પાછા વળી જશે, અને આગળ જઈને શુદ્ધ ડીસી પ્રવાહ મળશે બરાબર. કે કેપેસિટરનો એસી અવરોધ અથવા તો ઇન્ડક્ટ કેપેસિટન્સ, સોરી કેપેસિટિવ ઇન્ડક્ટન્સ એવું કહેવાય, એક્સી બરાબર વન અપોન ઓમેગા સી હોય છે. એટલે આપણે એવું કીધું એનો અવરોધ એક્સી વડે દર્શાવાય. તો અહીંયા મેં એવું કીધું કે કેપેસિટન્સ ઊંચું હશે ને સી જેટલો મોટો હશે એટલો જ, સોરી સી જેટલો નાનો હશે એટલો જ અવરોધ મોટો હશે, તથા ઇન્ડક્ટર, ઇન્ડક્ટરને ઇન્ડક્ટન્સ કહેવાય, એને એલ વડે દર્શાવાય. તો ઇન્ડક્ટરનો એસી અવરોધ, અત્યારે એસી અવરોધ એવો શબ્દ લખું છું, ખરેખર એના નામ છે કેપેસિટિવ ઇન્ડક્ટન્સ અને ઇન્ડક્ટિવ ઇન્ડક્ટન્સ એવા નામ છે, એ આપણે પછી ચર્ચા કરશું, એની હમણાં કંઈ નથી. ઓમેગા એલ હોય છે એટલે એનો અવરોધ હોય ને એક્સએલ વડે દર્શાવાય. તો અહીંયા શું થાય કે ભાઈ એલ છે તો એલનો જેટલો અવરોધ મોટો હશે, જેટલો એલ મોટો હશે એટલો જ અવરોધ મોટો થશે. આપણે પ્રવાહ દૂર કરવો છે તો અવરોધ મોટો રાખવો પડે બરાબર. તો તેથી શું થશે કે આ જે એસી પ્રવાહ છે અથવા તો એસી ઘટકોની જે અશુદ્ધિ છે, આ લખવાનો નથી બરાબર, માત્ર સમજવા માટે કે એસી ઘટકોની જે અશુદ્ધિ છે, તો એસી ઘટકો આ કેપેસિટર કે ઇન્ડક્ટર દ્વારા, કેપેસિટર અથવા ઇન્ડક્ટર દ્વારા આગળ જઈ શકતા નથી, અને આપણને શુદ્ધ ડીસી પ્રવાહ મળે છે બરાબર. તો આટલું કામ કંઈક ફિલ્ટર પરિપથનું, કે ફિલ્ટર પરિપથની અંદર બહુ સિમ્પલ કામ જ છે. કે ફિલ્ટર પરિપથ એટલે શું છે કે એસી ઘટકો છે કે આપણે જે રેક્ટિફાયરની ઉપયોગ છે ડીસીનું, સોરી એસીનું ડીસીમાં રૂપાંતર કરવા માટે એનો ઉપયોગ થાય છે,
परंतु आ प्रकारना परिपथनी अंदर एने जे आउटपुट मळे छे ते शुद्ध नथी होतो, एटले शुद्ध करवा माटे फिल्टर परिपथनो उपयोग थाय, एटले जेने नाम आप्युं छे फिल्टर, कारण के शुद्ध करशे, बराबर, फिल्टर करी नाखशे, અને એના માટે કેપેસિટર કે ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે. બરાબર, આજે કંઈક આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો ટોપિક, હમણાં મેં કીધું એમ રોજ એક એક ટોપિક જ ભણશું, એટલે સરખી રીતે તૈયારી કરતા જાઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઝેનર ડાયોડ વિશે વાત કરશું, એક નવો ડાયોડ. આ પીએન જંકશન ડાયોડનો એક આખો ટોપિક પૂરો થઈ ગયો, હવે વાત કરવાની છે ઝેનર ડાયોડની. બરાબર, એટલે હવે ઝેનર ડાયોડ વિશે વાત કરશું.